બહુ સ્વાભાવિક રીતે યુવા મોરચાની મિટિંગ હતી અને એ મિટિંગમાં યુવાનો હોય, સ્વાભાવિક છે યુવા મોરચામાં યુવાનો કામ કરતા હોય. ભારતીય જનતા પાર્ટી એક સંસ્કારથી સિંચેલા કાર્યકર્તાઓની બનેલી એક પાર્ટી છે અને ઘણા બધા યુવાનો પાર્ટીમાં ખૂબ ઉત્સાહથી જોડાય છે. સ્વાભાવિક રીતે યુવાની હોય, જો મને જુસ્સો હોય, એટલે સ્વાભાવિક રીતે એ પ્રશ્ન મેં મૂક્યો હતો કે આપણે બધા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ છીએ અને આપણે એક ભગવા ધ્વજની નીચે કામ કરતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ. એટલે કોઈ એવી કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે આપણો સીધો સંબંધ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ન હોય એનું આપણે સૌ તકેદારી રાખશું. પાર્ટીના કોઈ પણ મોભીને કે પાર્ટીના જે પાર્ટી વર્ષોથી જેને તપ અને સાધના કરીને આ પાર્ટી ઊભી કરી છે એ પાર્ટીમાં કોઈને ડાઘ ન લાગે એ જોવાની સૌની જવાબદારી છે. એટલે આપણે સૌ એ ધ્યાન રાખશું અને ખાસ કરીને આપણી ગાડીમાં કોઈ હથિયાર ન રાખશું. અને કોઈ કાર્યકર્તા યુવા મોરચાના હોય કે અલગ અલગ સેલના હોય એ પોતાનું બોર્ડ ન મારે એવી સૂચના આપી છે. કોઈ લેખિત આદેશ આપ્યો નથી. પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને આદેશ ન આપવાનો હોય, ખાલી સૂચના આપવાની હોય અથવા એમને વિનંતી કરવાની હોય. એટલે કાર્યકર્તાએ બહુ સહર્ષ એ વાતને સ્વીકારી છે. એટલે આ વાતના સ્વરૂપમાં અમે એવી સીધી સૂચના આપી છે કે બને ત્યાં સુધી કોઈ પણ કાર્યકર્તા પોતાનું બોર્ડ નહીં મારે. ધારાસભ્ય, સંસદ સભ્ય અને એટલા માટે આપણે એ વ્યવસ્થા કરતા હોઈએ છીએ કે કાર્યક્રમોમાં ખૂબ જવાનું થતું હોય એટલે ક્યાંક સિક્યુરિટીને ખબર ન હોય કે કોણ ડિગ્નિટી આવી છે. એટલા પૂરતું સંસદ સભ્ય, ધારાસભ્ય કે શહેર પ્રમુખ હોય કે એમપી હોય એટલા લોકો પૂરતું આપણે કદાચ એને આપણે નાનો પાડી શકીએ. બાકી દરેક મોરચાના કાર્યકર્તાઓ નહીં રાખે. સમિતિના કોઈ સમિતિના ચેરમેન તો લગાવતા જ નથી હોતા, છતાં આમ ધ્યાનમાં આવશે તો આ બાબત ચોક્કસ મૂકશું. મને ખ્યાલ છે ત્યાં સુધી અગાઉ એ બાબતની સૂચના પણ પાર્ટી તરફથી મળી છે અને ચોક્કસ એ દિશામાં જો એવું થતું હશે તો અમે પણ સૂચના આપશું.